નુકસાન 150 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ ટોળાએ કરેલ નુકસાન મામલે ફરિયાદ પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં જૂથ અથડામણ બાદ તારીખ 27 ના રોજ સવારના 10:30 વાગ્યાથી 11:15 વાગ્યા દરમિયાન બંધના એલાન વચ્ચે ટોળાએ ખાનગી મિલકતોને નિશાન બનાવતા આ મામલે સલીમભાઈ રહીમભાઈ લોલડિયા ઉંમર વર્ષ 52 ધંધો વેપાર રહે ખોજાખાના પાસે જૂની ટેલિફોન એક્સચેન્જ હળવદ જિલ્લો મોરબી વાળાએ 100-150 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વધુમાં આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીની સાગર ટેલિકોમ નામની દુકાનમાં તથા અન્ય શાહેદોની જુદી જુદી દુકાનોમાં તોડફોડ કરી આગ ચાપી સળગાવી કુલ રૂપિયા 73,70,000નું નુકસાન કરતા પોલીસે ઈપીકો કલમ 120B 143 144 147 148 149 427 436 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તમામને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે